નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? આજે આપણે ગણિતની અંદર પ્રકરણ નંબર 2 પૂર્ણ સંખ્યાઓ એમાં જોઈશું. તમને કહેવામાં આવે કે તમારા વર્ગની બાળકોની સંખ્યા ગણો, તો તમે કઈ રીતે ગણો? તો ગણો ને 1 2 3 4 5 એ રીતે ગણો. તો એ જે 1 2 3 4 5 સંખ્યાઓ છે એને આપણે ગણતરીની સંખ્યાઓ કહીશું. 1 2 કે એક સંખ્યા આપી છે કે 9 અને કહેવામાં આવે કે પહેલાની સંખ્યા શોધો તો આના પહેલાની સંખ્યા
તમને કહેવામાં આવે કે પ્રાકૃતિક
Some
એમ કીધું હોય કે તમારા વર્ગની સંખ્યા કરતાં બીજાના વર્ગની સંખ્યા કેટલી વધારે છે તો શું કરતા બાદબાકી તો સરવાળો બાદબાકી ગુણાકાર ભાગાકાર એવી સંખ્યાઓને આપણે સંખ્યા રેખા દ્વારા કરીશું તો એ પહેલા સંખ્યા રેખા શું છે એ જોઈએ સંખ્યા સંખ્યા બેથી સંખ્યા
પૂછવામાં આવે કે 30 12 18 એનું સંખ્યારેખા પર સ્થાન કયું હશે અમને પૂછવામાં આવ્યું 30 12 18 નું સંખ્યારેખા પર સ્થાન કયું હશે એટલે કે આ પૂછવામાં આવ્યું હોય કે આ સંખ્યામાં કઈ સંખ્યા ડાબી બાજુ આવશે કઈ સંખ્યા જમણી બાજુ આવશે કહેવામાં આવે કે 30 ની ડાબી બાજુ આપણી સંખ્યા કઈ અને જમણી બાજુ આપણી સંખ્યા કઈ તો સંખ્યારેખા ઉપર આપણે દોરી લઈએ તો પહેલા શું આવશે 12 આવશે આગળ ઉપર સંખ્યાઓ હોય અહીંયા 12 આગળ સંખ્યાઓ છે પછી 18 અહીંયા 30 અહીંયા પછી સંખ્યાઓ છે તો તમે પહેલા પૂછવામાં આવે કે 30 ની ડાબી બાજુ કઈ સંખ્યા આવશે તો કઈ સંખ્યા આવશે 12 અને 18 અને 30 ની જમણી બાજુ તો નહીં આવે કારણ કે અહીંયા આપણે ફક્ત ત્રણ જ સંખ્યાઓ આપી છે જ્યારે સંખ્યા રેખા ઉપર આવે પણ અહીંયા પ્રશ્નની અંદર આપણે ત્રણ સંખ્યાઓ આપી છે એટલે એમ આવશે કે 30 ની જમણી બાજુની સંખ્યા નહીં આવે હવે પૂછવામાં આવે કે 18 ની પહેલે ડાબી બાજુ કઈ સંખ્યા આવશે તો 12 અને જમણી બાજુ 30 18 ની ડાબી બાજુ કઈ સંખ્યા આવશે તો કઈ આવશે તો 12 18 ની જમણી બાજુ કઈ સંખ્યા આવશે તો જમણી બાજુ કઈ આવશે 30 તો સંખ્યારેખાની મદદથી આપણે આપણે એ જાણી શકીએ કે કોઈ પણ સંખ્યાઓ આપી હોય કે જમણી બાજુ આવશે કે ડાબી બાજુ આવશે કોઈ બે સંખ્યાઓ આપી હોય કીધું હોય કે આમાં કઈ સંખ્યા મોટી અને કઈ સંખ્યા નાની એ આપણે સંખ્યારેખા ઉપરથી આપણે જાણી શકીએ છીએ ત્યાંથી શરૂઆત કરી આપણે એમાં વત્તા ચાર એટલે
संख्या छ, ती आपण चालू करणार आहोत. काही बाजू सुकरण छ आपले
शून्य की
પાંચ પર આવતા અને ફરી પાંચ ફરી પાંચ થી ક્યાં જવાનું?